અજાનંદ વિદ્યાલય નવા ઓનલાઈન શિક્ષણમાં ફિઝિક્સમાં આપણે છઠ્ઠા ચેપ્ટરમાં આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો છઠ્ઠા ચેપ્ટરમાં પ્રેરિત ઈએમએફ સુધીની થિયરીઓ આપણે કમ્પ્લીટ કરી હવે એને અનુરૂપ કેટલાક દાખલાઓ આપણે કમ્પ્લીટ કરીએ એમાં ઉદાહરણના દાખલા તરફ જઈએ તો ઉદાહરણનો પહેલો દાખલો રકમને ધ્યાન આપો પ્રયોગ આકૃતિને ધ્યાન ઉપર લો આકૃતિને જોઈ લો પછી આપણે બે બાબતો શોધવાની એમાં પહેલું ગેલ્વેનોમીટરમાં મોટું કોણાવર્તન મેળવવા માટે તમે શું કરશો અને બી ગેલ્વેનોમીટરની ગેરહાજરીમાં તમે પ્રેરિત વિદ્યુત પ્રવાહની હાજરીને કેવી રીતે દર્શાવશો આ ઉદાહરણનો પહેલો દાખલો સમજવો હોય તો ફેરળેનો જે પ્રયોગ હતો ને પ્રશ્ન નંબર ચાર બે ગૂંચડાઓનો પ્રયોગ એને પહેલાં કમ્પ્લીટ કરી દેજો પહેલાં ધ્યાનથી એને સમજી લેજો પછી આ દાખલો ગણજો તો એના ઘણા બધા વાક્યનો ઉપયોગ કરી અને અહીંયા આપણે એ પ્રમાણે કહી શકાય એમાં એક અગત્યનું વાક્ય એવું હતું કે સાપેક્ષ ગતિ વધારીએ એટલે ગેલ્વેનો મીટર એનું આવર્તન આપણે વધારી શકાય છે તે સિવાય બીજા કેટલાક મુદ્દાઓ એના માટેનો આ દાખલો છે તેમાં એ પહેલો ભાગ મોટું કોણાવર્તન મેળવવા માટે નીચેનામાંથી એક કે તેથી વધુ પગલાં લઈ શકાય એમાં પહેલું ગૂચડા સી ટુ એની અંદર નરમ લોખંડથી બનેલ સળિયાનો ઉપયોગ કરો એટલે વાહક તારના ગૂંચડાને બદલે જો સળિયાનો ઉપયોગ કરીએ તો તેને પરિણામે એના ચુંબકીય ફ્લક્ષમાં ફેરફાર વધારે મેળવી શકાય એટલે નરમ લોખંડથી બનેલ સળિયાનો ઉપયોગ કરી અને ગેલ્વેનો આપણે મોટું કોણા વર્તન મેળવી શકાય છે બીજું ગૂચડાને શક્તિશાળી બેટરી સાથે જોડો જે ગૂચડા સીટુ છે બીજા નંબરનું જે ગૂંચડું છે એમાં બેટરીને જોડેલે છે જો વધારે વોલ્ટેજવાળી બેટરી જોડીએ તેમાં પ્રેરિત વધાર વિદ્યુત પ્રવાહ વધારે મેળવી શકાય અને ગેલ્વેનોમીટર કોણા વર્તન વધારે મેળવી આપે એટલે કહીએ કે ગૂંચડાને શક્તિશાળી બેટરી સાથે જોડો ત્રીજી બાબત આ ગોઠવણીને પરીક્ષણ ગૂચડા સીવન એટલે જેનું આપણે પરીક્ષણ કરીએ છીએ એને ધ્યાનમાં રાખીને એટલે ગૂચડા સીવન તરફ ઝડપથી ખસેડો ચોથા પ્રશ્નમાં છેલ્લો મુદ્દો હતો ને કે સાપેક્ષ ગતિ જો વધારીએ તો ગેલ્વેનોમીટર એનું કોણા વર્તન વધારે મેળવી શકાય બસ એને ધ્યાનમાં રાખીને આ ત્રીજો મુદ્દો બને કે આ ગોઠવણીને પરીક્ષણ ગૂંચડા સી વન એની તરફ ઝડપથી ખસેડો આ પહેલી બાબત હવે બી ગેલ્વેનોમીટરની ગેરહાજરીમાં તમે પ્રેરિત વિદ્યુત પ્રવાહની હાજરીને કેવી રીતે દર્શાવશો તો ગેલ્વેનોમીટર જો જોડાણમાં ન હોય ગેલ્વેનો મીટરથી આપણે નક્કી કરી શકાય કે ગૂચડામાં કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કેમ કે સાપેક્ષ ગતિ આપીએ સળીઓ જોડીએ પછી એ સિવાય વધારે મૂલ્ય ધરાવતી બેટરી જોડીએ તો આ બધાને આધારે ગેલ્વેનો મીટર પોતાનું કોણા વર્તન વધારે બતાવે અને જો ગેલ્વેનો મીટર એને જોડવામાં ન આવે અને એના બદલે નાની ટોર્ચ બેટરીમાં હોય એવો એક નાનો બલ્બ જોડો નાનો બલ્બ સો વોટ કે નહીં હોય નાની ટોર્ચ બેટરી હોય ને એમાં જે નાનો બલ્બ હોય એને જોડો તો બે ગૂચડા વચ્ચેની સાપેક્ષ ગતિ બલ્બને પ્રકાશિત કરશે અને આમ પ્રેરિત વિદ્યુત પ્રવાહની હાજરી દર્શાવશે એટલે બે ગૂચડાઓની સાપેક્ષ ગતિ આપણે કરાવીએ તો તેને પરિણામે બલ્બ પ્રકાશિત થાય અને બલ્બ પ્રકાશિત થાય તો આપણે કહી શકાય કે તેમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો આમ પ્રાયોગિક ભૌતિક શાસ્ત્રમાં દરેક નવીનતા લાવવાનું શીખવું જોઈએ તો માઇકલ ફેરડેને અત્યાર સુધીના શ્રેષ્ઠ પ્રયોગશાસ્ત્રી પૈકીના એક તરીકે ગણવામાં આવે છે કે જેમની આગવી કુશળતામાં તે માહિર હતા ફેરડે જે પ્રયોગો કર્યા કંઈ બહુ મોંઘા નહોતા ગૂંચડું ને ગેલવેનોમીટર અને ચુંબક એવા બધાનો ઉપયોગ કર્યો પણ છતાં એ વધારે પડતા નવીનતા એમણે પોતાના પ્રયોગમાં લાવ્યા એટલે શ્રેષ્ઠ પ્રયોગશાસ્ત્રી પૈકીના એક તેમને ગણી શકાય ઓકે